કડોદરા ચાર રસ્તા પાસેના કૃષ્ણનગરમાં દારૂડિયા યુવકને પત્ની અને સાડાએ ટેમ્પો પાછળ બાંધીને રોડ પર અડધો કિલોમીટર સુધી ઘસડવાની ચકચારિત ઘટનામાં ગંભીર ઇજા પામેલા બાલકૃષ્ણ રાઠોડનું સુરતની સ્મિમર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલ કૃષ્ણનગરની સત્યમ શિવમ સોસાયટીમાં રહેતા 32 વર્ષીય બાલકૃષ્ણ રમેશ રાઠોડ દારૂ પીવાની ટેવ હોવાને કારણે પત્ની શીતલ સાથે રોજ ઝઘડો કરતો હતો, જેથી પત્ની શીતલે તેના પિયરમાં ફરિયાદ કરતા સાસુ અને ટેમ્પો ચલાવતો સાડો અનિલ ટેમ્પો લઈને કૃષ્ણનગર ખાતે આવી પહોંચતા બાલકૃષ્ણે તેની સાથે ઝઘડો કર્યો હતો, જેમાં ઉશ્કેરાયેલી પત્ની શીતલ અને સાડાએ દારૂડિયા બાલકૃષ્ણને દોરડાથી બાંધીને ટેમ્પામાં નાખી પોલીસ સ્ટેશન સુધી લઈ જતા હતા. તે વખતે બાલકૃષ્ણ ચાલુ ટેમ્પામાંથી કૂદી પડતા તે અડધો કિલોમીટર સુધી રોડ પર ઘસડાયો હતો. જોકે આ ઘટનાને પગલે રાહદારી અને વાહન ચાલકોએ ટેમ્પોને અટકાવી ટેમ્પો ચાલક અનિલને ઢોર માર મારી ઇજાગ્રસ્ત બાલકૃષ્ણને સારવાર માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા સુરતની સ્મિવર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બાળકૃષ્ણનું સારવાર દરમિયાન મોત નિપજતા કડોદરા પોલીસે પત્ની શીતલ અને સાડા અનિલ સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.